નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. એવરી યર આવું છું અને એવરી યર કહું છું કે બાબા કેદારનાથની જર્ની એક એવી જર્ની છે જેને તમે શબ્દોમાં ડિસ્ક્રાઇબ ક્યારેય નથી કરી શકતા. તો અત્યારે હું જઈ રહ્યો છું બાબા કેદારનાથના દર્શન કરવા માટે અને તમામ લોકોને કહું છું કે બાબા કેદારનાથ મંદિરને હું રહસ્યમય મંદિર માનું, એક મંદિર કહીશ. કેમ કે તમે જ્યારે પણ આવો છો બાબા પ્રત્યે તમારી આસ્થા બંધાતી જાય છે. હું તમને બાબા કેદારનાથ વિશે તમામ માહિતીથી અવગત કરીશ. મળીએ છીએ આપણે કેદારનાથની જર્નીમાં. અદ્ભુત જર્ની છે અને તમામ લોકોને ફરી પાછો કહીશ કે કેદારનાથના દર્શને અચૂક આવજો. જય હો કેદારનાથ. લેટ્સ ગો. જય હો કેદારનાથ. જય હો કેદારનાથ. લોકો કેદારનાથની જર્ની પર આવે છે એમને એક નાઇટ સીતાપુર રોકાવું પડે છે. હું કેદારધામ હોટલમાં રોકાણો હતો. કેદારધામ હોટલ રેન્જ વાઇઝ બહુ સરસ છે. તમારે એક નાઇટ મસ્ટ રોકાવું પડે છે. મોર્નિંગમાં તમારી ગાડી તમને છોડશે સોનપ્રયાગ. સોનપ્રયાગમાંથી તમારે લોકલ ગાડી લેવી પડશે. ગોરીકુંડ માટે ઓલમોસ્ટ 8 કિલોમીટરની જર્ની છે. તો અત્યારે આપણે ગાડી અહીંયા આપણે સોનપ્રયાગ છોડી છે. હવે અહીંયાથી આપણે લોકલમાં જઈશું ગોરીકુંડ માટે અને ગોરીકુંડથી પેદલ યાત્રા શરૂ થશે. કેદારનાથ આવવાનું એક ખાસ કારણ છે. કારણ શું છે તમને બતાવીશ. એક સેવાના કાર્યથી ખાસ આ વર્ષે કેદારનાથ આવ્યો છું. એવરી યર આવું છું પણ આ વર્ષે એક સરસ મજાના સેવાના કાર્યથી કેદારનાથ આપણે જઈ રહ્યા છીએ. શું કાર્ય છે એ તમને બતાવું છું. દર વર્ષે કેદારનાથની યાત્રા લોકો હેલિકોપ્ટર, પગપાળા, પાલખી અને ખચ્ચર દ્વારા કરે છે. મારા મંતવ્ય પ્રમાણે કેદારનાથ સુધી પહોંચવામાં કોઈનો મહત્વનો ફાળો હોય તો એ છે આ ખચ્ચર, જે મૂંગા મોઢે બોલ્યા વગર હજારો કરોડો લોકોને દર વર્ષે કેદારનાથ સુધી પહોંચાડે છે. 23 કિલોમીટરની જર્નીમાં પ્રાણીને એક સ્ટોપ આપવામાં આવે છે જ્યાં એને 200-500 ગ્રામ ગોળ ખવડાવવામાં આવે છે. તો મને પોતાને વિચાર આવ્યો કે આ સુંદર મજાના પ્રાણીને 200-500 ગ્રામ ગોળથી શું થતું હશે. એવરી ગુજરાતીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આવી કોઈ પણ યાત્રા પર જાઓ છો, જેમ કે વૈષ્ણો દેવી હોય, અમરનાથ હોય, કેદારનાથ હોય, અને તમારે સાચા અર્થમાં ભગવાનને રાજી કરવા હોય તો આવા જે જાનવરો છે એમને હંમેશા ખુશ કરજો, એમને રાજી કરજો. અને એ જ પહેલ સાથે કેદારનાથની યાત્રામાં અમને જે પણ ખચ્ચર મળશે એમની આપણે સેવા કરશું, એમને ગોળ ખવડાવશું. એમને ગોળ બહુ પ્રિય છે. તો એ જ પહેલ સાથે નીચેથી ઉપર સુધી જેટલા પણ આપણે ખચ્ચર મળશે તમામ લોકોને આપણે ગોળ ખવડાવીને એમની સેવા કરશું. ગોરીકુંડ માટે તમને આવી લોકલ ગાડીઓ મળશે જેમાં તમારે બેસવાનું રહેશે. પૈસા પણ પૂછી લે. લાસ્ટ ટાઈમ આવ્યો તો અરાઉન્ડ 800 રૂપિયા હતા બધા લોકોના. હવે આ વર્ષે કેટલું છે જોઈ લે. ગોરીકુંડ અરાઉન્ડ 8 કિલોમીટર થાય છે અને પર પર્સન 50 રૂપિયા હોય છે. તો અમે લોકો 6 છે એટલે 300 રૂપિયા આપ્યા છે. અમે લાસ્ટ ટાઈમ અમે 8 હતા એટલે 400 આપ્યા હતા. લેટ્સ ગો ફોર ગોરીકુંડ. અભી આપણે કો ક્યા કરના હૈ, આપકે યે જો પિઠ્ઠૂ કે બેગ હે ના, ઉસકે અંદર 70-70 કિલો ગુડ ડાલના હૈ. ઠીક હૈ, એક હર એક કે આદમી કે બેગ કે અંદર 70-70 કિલો ગુડ હોગા. હમારે સાથ આપ ચલોગે, ચલતે ચલતે અપન વહાં ઉપર મેં જો ભી રસ્તે મેં આપને કો વો જો ખચ્ચર મિલેગા ઉસકો ખિલાતે ખિલાતે જાના હૈ ગુડ હમારે સાથ. અભી પહોંચતે પહોંચતે મેરે ખ્યાલ સે આપને કો યહાં અભી કિતને બજે, 8 બજે તો મેરે ખ્યાલ સે 8-10 બજ જાયેંગે પહોંચતે પહોંચતે. અભી આપને કો ઉસકે અંદર ડાલને હૈ ગુડ, ચલતે ચલતે જાના હૈ, ખિલાતે ખિલાતે જાયેંગે હમારે સાથ, ચલતે ચલતે જાના હૈ આપ. મતલબ કેસે ઇન ખચ્ચરો કો ખિલાતે ખિલાતે ઉપર જાના હૈ આપને. બીચ મેં આપને કો કહીં પે ભી જગા મિલી જહાં પે ગુડ મિલ રહા હૈ તો ફિર વાપસ ડાલ ભી દેંગે આપ. બટ આપને કો કેદારનાથ તક ખિલાતે ખિલાતે જાના હૈ. આઈ હેટ રેનકોટ એટલે મેં આ લીધું છે. મને રેનકોટ પહેરવા બહુ વધારે પસંદ નથી એટલે સસ્તું અને ટકાઉ 25,000 રૂપિયામાં 5 પિઠ્ઠું બંધાવ્યા છે જે અમારી સાથે મોર્નિંગથી લઈને રાત સુધી રહેશે. રસ્તામાં જેટલા પણ ખચ્ચર આવશે બધાને ગોળ ખવડાવતા ખવડાવતા જવાના છે. આપણે 3 પિઠ્ઠુંની અંદર ગોળ છે અને 2 પિઠ્ઠુંની અંદર અમારો સામાન છે. તો થ્રુ આઉટ ખવડાવતા ખવડાવતા જશું. જેવો ગોળ અમારો ખતમ થશે એટલે રસ્તામાંથી પાછો ગોળ લઈ લેશું. તો આ પિઠ્ઠુને 25,000 રૂપિયામાં આપણે લીધા છે. હવે સીધા જઈએ છીએ આપણે ઉપર. તો આ ગોળ છે આપણે પેટીમાં લઈ જઈશું અને જેટલા પણ રસ્તામાં ખચ્ચર મળે છે તમામને આપણે ખવડાવશું. તો ચલો અભી ગુડ ખિલાતે ખિલાતે જાતે હૈ. બોલો બાબા કેદારનાથ કી.
જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે એ આ ખવડાવી શકે છે. ખચ્ચરોને ગોળ વધારે પ્રિય હોય છે અને તમે વિચાર કરો કે આ લોકો દિવસમાં 3-4 23 કિલોમીટરના ફેરા મારે છે, વચ્ચે એક બ્રેક હોય છે આ લોકોને અને ખાલી 1/2 કિલો ગોળ આ લોકો ખવડાવે છે જે પણ ઘોડાના માલિકો હોય છે. અરે સારે કે સારે ઘોડે વાલે આ જાઓ, અપને અપને ઘોડે કો દે દો, આપે દો ઘોડે, ઠીક હે, જીતના ચાહીએ ઉતના દે દો, અપને અપને ઘોડે કો લે લો, અપને અપને સારે ખચ્ચર કો દે દો, ચલો. આનાથી મોટી બાબા કેદારનાથની સેવા શું હોઈ શકે કે તમે આ જે મૂંગા પ્રાણીઓ છે એને ખવડાવો છો, એટલા ખુશ થઈ રહ્યા છે. તમને લાઈવ બતાવું કે કેટલા ખુશ થાય છે. પાછળ ઓલમોસ્ટ બહુ બધા ખચ્ચર છે જે એકબીજા આરે ચોંટીને ઊભા છે અને મારા ખ્યાલ પ્રમાણે ભૂખ્યા હશે, તો આપણે એમને પણ ખવડાવીએ છીએ. કોઈ પણ યાત્રાળુ ધામમાં જેટલી સ્ટ્રગલ ખચ્ચર કરે છે એટલી સ્ટ્રગલ કોઈ કરતું નથી. અત્યારે એના પગમાં નાળ બાંધે છે, ભલે ગમે એટલું દુઃખી હોય પણ મહેનત સતત કરે છે. આ બહુ પ્રેમાળ પ્રાણી છે અને તમે જ્યારે પણ કોઈ પણ આવા યાત્રાળુ ધામ પર આવો છો તો આનું ધ્યાન જરૂર રાખજો. આ પેટી મેં લીધી છે ભીમ બલીથી, જે ઓલમોસ્ટ 2500 રૂપિયાની એક ગોલ્ડની પેટી છે. આ જ ગોલ્ડની પેટી તમે ગોરીકુંડથી લેશો તો તમને સસ્તામાં પડશે, પણ જેમ જેમ તમે ઉપર આવો છો, ઓલમોસ્ટ 7 કિલોમીટર ઉપર આવ્યા એટલે આનો ભાવ ડબલ થઈ ગયો છે. 2500 રૂપિયાની આ પેટી છે. આ જેટલા પણ ઘોડા છે ને આપણે ખવડાવીએ છીએ, જેમ જેમ ઉપર જશું એમ એમ ખવડાવતા જશું. હવે અમારા જે પીઠું છે નીચે રહી ગયા છે, તો એની વેટ કરવા કરતાં બેટર છે, એ લોકોને જે આવતા 1/2 કલાક થશે. તો ફિલહાલ આપણે આ જે ગોલ્ડની પેટી છે એ ઘોડાને ખવડાવી નાખીએ. એટલા ભૂખા હોય છે કે આ અત્યારે કાગળ ખાય છે, પેપર ખાય છે, આ લોકો જે મળે. એ એ મારો મત મારો મત, હટ હટ, બીમાર હો જાયંગે, કોઈ ઇનકો મત ખિલાઓ, મુંહ મેં સે લે લો ના ભાઈ, લે લો, છટ છટ. આ ખરાબ મેદો છે જે ખાઈને ઘોડા બીમાર થઈ શકે છે. છ કિલોમીટર કાપતા કાપતા ભી પડી ગઈ એટલે અહીંયા મેગી ખાવા બેસી ગયા. મોર્નિંગનું કંઈ ખાધું નહોતું. હું તો બિલકુલ થાક્યો નથી, બરાબર ખોટો હોય તો ગયો, બધાની આગળ છું અત્યારે નંબર 1 પર. આરામસે લેજો ને, ઠીક હે, જય, ચલો આરામસે જાઓ, ચલી જોડ્યું, ચલો ભાઈ દાદા, જય માતાજી. મહેશ દાદા થાકી ગયા છે એટલે મહેશ દાદા જાય છે ઘોડામાં ધીમે ધીમે. અરે અચ્છા છે, લેજા ના, આફ્ટર હેવિંગ મેગી હવે પાછું ચાલવાનું શરૂ કરી દીધું છે. વરસાદ મારા ઘડિયા પડ્યા રાખે છે, પણ કહેવાય ને બાબા બરફાની હોય ત્યાં કાંઈ ઘટે જ નહીં. તો હવે મેગી ખાઈ લીધી છે, હવે ફટાફટ પાછા ચડાઈ ચાલુ કરીએ છીએ. મારું જે સોંગ છે શિવ સરકાર એનો એક સીન મેં અહીંયા લીધો હતો આ બ્રિજ ઉપર. કેદારનાથ મુવીનું સોંગના શૂટ પણ અહીંયા જ થયું હતું. આપણે એ બ્રિજ ક્રોસ કરીએ અને જોઈએ કે બ્રિજ કેવો છે. Thank you.
જ્યારે જ્યારે કેદારનાથ દાદાના દર્શન કરવા આવું છું ત્યારે ત્યારે મને શિવ અને ખચ્ચર અને ઘોડા વચ્ચે કંઈ ને કંઈ કનેક્શન લાગે છે. બાકી નાનીમાના ખેલ જરાય નથી કે 23-23 કિલોમીટર અપ એન્ડ ડાઉન આ ઘોડાને ખચ્ચરો કરે છે. નાનીમાના ખેલ જરાય નથી. એ પણ 23 કિલોમીટર 3-4 વખત આ લોકો લઈ જાય છે. તો મને ક્યાંક ને ક્યાંક કનેક્શન લાગે છે ઘોડા અને આ જે ખચ્ચરો છે એના શિવ સાથે. મે બી એવું બી બની શકે કે 6 મહિના મંદિર બંધ હોય છે, 6 મહિના મંદિર ચાલુ હોય છે. જ્યારે મંદિર ખુલતું હોય છે ત્યારે આ જેટલા પણ ભગવાન છે એ ખચ્ચરના રૂપમાં મહાદેવની આરાધના કરતા હોય એવું પણ મને લાગે છે. મારો પોતાનો પર્સનલ વિચાર છે. જેટલા પણ હું આ ખચ્ચરોને જોઉં છું એમની આંખ જોઉં છું, એ ક્યારેય બોલતા નથી, બસ ખાલી ને ખાલી એમની જર્ની એવી હોય છે, નીચેથી લઈને ઉપર કેદારનાથ સુધી પહોંચે છે. તો જેટલા પણ ઘોડા છે ક્યાંક ને ક્યાંક દેવતાના રૂપમાં જે ખચ્ચરો છે દેવતાના રૂપમાં હોઈ શકે. અને આ બધા જ લોકો 6 મહિના શંકર ભગવાનની આરાધના કરતા હશે એવું મારું પર્સનલ માનવું છે. આ ઘોડો પૂરો ઇન્જર્ડ થઈ ગયો હતો, રસ્તામાં પડ્યો હતો અને ચાલી નથી શકતો. આ પેલા આ તો પતાય કેટલો ભીખો છે ખબર. આ ઘોડાને અહીંયા વાયગું છે જે હિસાબે ચાલી નથી શકતો. મતલબ એ છોડ દેતે હેસા, હા પાય તૂટ ગયા, હવે કઈ કામનો છે નહીં ઘોડો એટલે મૂકી દીધો. ચલ નહીં પાયગા બિચારા, ચલ ચલી નહીં પાયગા ભાઈ. અરે ઇસને 4 દિન સે ખાના નહીં ખાયા, વો બંદા બોલ રહા હૈ. મતલબ પેર તૂટ ગયા તો છોડ દિયા, ક્યા કરના હૈ ઉસકો, કાલ ચલી નહીં રહા હો. મતલબ અભી કામ ખતમ હો ગયા ઇસલે છોડ દિયા. રુકો વો ખાના લેકે આ રહે ને, 2 મિનિટ રુક જાઓ ના. ફાઇનલી કેદારનાથ અહીંયાથી 3 કિલોમીટર છે. પણ જેમ જેમ તમે ઉપર આવો છો એમ એમ જે વ્યૂ છે અલ્ટિમેટ બનતો જાય છે. તમે ફોગ જોઈ શકો છો, અદ્ભુત લોકેશન છે. હું તો એવરી યર આવું છું પણ જેમ જેમ તમે ઉપર આવશો એવી રીતના લોકેશન બદલાતું જાય છે. અને જેટલા પણ લોકેશન તમે કેદારનાથમાં આવો છો જોવો છો તો તમને ક્યાંક ને ક્યાંક એવું ફીલ થશે કે આ કેદારનાથ છે રહસ્યમય તથ્યોથી જોડાયેલું છે. એટલી અદ્ભુત જગ્યા છે આ. ઉપર આવતા આવતા મેઇન પડાવ આવે છે ઘોડા પડાવ. અહીંયાથી કેદારનાથ ઓલમોસ્ટ 2-2.5 કિલોમીટર છે, ત્યાંથી આપણે ચાલીને જવાનું હોય છે. મોસ્ટલી ખચ્ચરો અહીંયા તમને જોવા મળે છે. તો અહીંયા 3 પેટી છે, 3 પેટી આપણે અહીંયા ખાલી કરીએ છીએ અને પછી આપણે આગળ જશું. અભી મેરી બાત સુનો, જીતને ભી ખચ્ચર વાલે લોગે હમ ક્યા કરેંગે ઇતને યે સબ ગુડ પડા હૈ હમારે પાસ, તો જિનકે જિનકે ભી ખચ્ચર હૈ વો મેરે પાસ ગુડ લેકે જાયેગા ઓર ખુદ અપને હાથો સે ખિલાયેગા. ઠીક હૈ, તો આપણ યહાં સે બાંટના શરૂ કરતા, યે સબસે બડા પડાવ હૈ ઘોડા પડાવ, યહાં સભી લોગો કો અપન બાંટ દેતે. ઠીક હૈ, ચલો જિનકે ઘોડે જિનકે ખચ્ચરો મેરે પાસ આકે લે જાઓ, યા જિનકો યહાં સે ખુદ સે લેકે જાના હૈ તો વો ભી લેકે જા સકતા હૈ. ચલો અભી અપને પાસ ટાઈમ બહોત કમ હૈ તો ફટાફટ લેકે દેના શરૂ કરતે. આ જાઓ આ જાઓ આ જાઓ. ચલો તો જીતને ભી લોગે અપન ખિલાતે, ચલો યે સેવા કા કામ હૈ કરના શરૂ કરતે. ચલો આ જાઓ. હર 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 હર.
खच्चर को घुमा दो। अहीं एटला बधा खच्चर छे के तमे कदाच 5-6 ट्रक भरीने तमे गोल लावशो तो ओछो पड़शे, एटला बधा खच्चर छे अहीं। તમે કેદારનાથ જાઓ છો, તમે અમરનાથ જાઓ છો, વૈષ્ણો દેવી જાઓ છો અને તમારે ભગવાનને ખુશ કરવા હોય તો આ કામ જરૂરથી કરજો, મહાદેવ હંમેશા રાજી થશે। પિટ્ઠુ વાલે કી બાત હુઈ થી અપની 25,000 રૂપિયે મેં, ઠીક હૈ, बट तुम्हारा काम अच्छा है, तुम मेहनत इतनी अच्छी कर रहे हो तो हम तुम लोगों को 30,000 दे रहे, ठीक है, खुश हो सब। अभी ये हम कल भी करने वाले हैं तो कल भी कुछ रहेगा, मैं तुम्हारा नंबर ले लेता हूँ, हाँ, तो अपन कल भी खच्चरों को खिलाएंगे और कल भी यही सेवा का काम जारी रहेगा, ठीक है। हवारना वरसाद में ने बधी जगह पर एटला हलवाता हलवाता अहीं पहुंचा, स्पीकर काढ़वानो टाइम अत्यारे मळ्यो तो ये वगाड़ी लिए, एक किलोमीटर नो लाभ लई लिए महादेव नो। चालू करो, आम ब्लूटूथ ऑन करू पड़शे, मारा कनेक्ट करू पड़े, चालू करू, हां करू करू, चलो चलो हालो। केदारनाथ नी जर्नी એટલે અનપ્રેડિક્ટેબલ, તમે જે પણ વિચારીને આવ્યા હોય એ વસ્તુ ક્યારે બનતી નથી કે આમ કરશું ને આમ થશે, એવી વસ્તુ જે તમે વિચારો કે આમ કરશું એ વસ્તુ ક્યારેય થાતી નથી। કોઈ કહે કાશીમાં બેઠો, કોઈ કહે કેદાર, સકળ વિશ્વમાં સદા શિવની ચાલે છે સરકાર। पूरे खच्चर के लिए लाए, जितने खच्चर मिले के लिए हम लोग ने 6 पिट्ठू लिए थे, 6 पिट्ठू लिए। पहले स्टार्टिंग में नीचे गोरीकुंड से कुंड ये गुड़ लिया, फिर जैसे जैसे ऊपर आते गए वैसे वैसे गुड़ लेते गए और सबको देते गए देते गए देते गए। દાદાના દરબારમાં આજે આવીને દર્શન કર્યા છે અને ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે સંધ્યા આરતીનો લાવો મારી આખી ટીમે લીધો છે દાદાના દરબારમાં આવીને। કેદારનાથ ભગવાન સૌનું કલ્યાણ કરે, મારી આખી ટીમ આજે ખુશ છે કે નીચેથી લઈને ઉપર આવતા સુધી 200-300 કેજી ગોળ, જેટલા પણ રસ્તામાં જાનવરો મળ્યા, ખચ્ચરો મળ્યા, તમામ લોકોને મેં ખવડાવ્યા, તો આખી ટીમ બહુ ખુશ છે। તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમે અમરનાથની યાત્રાએ આવો છો, કેદારનાથની યાત્રાએ આવો છો, વૈષ્ણો દેવીની યાત્રાએ આવો છો, તો મેં જે કામ આજે કર્યું છે તમામ લોકોને વિનંતી કરું છું કે કરજો, મહાદેવ હંમેશા તમારા ઉપર રાજી થશે। આજ માટે આટલું છે, તમામ લોકોને ફરી પાછો કહીશ કે સેવા કરતા રહેજો, મહાદેવ ખુશ થશે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જ્યારે આપણો મહાદેવ હાજર હોય ત્યારે કોઈ આપણો વાળ નો વાકો કરીએ કે ઈ છે મારો મહાદેવ, જય જય મહાદેવ।